સાત પગલા ખેડૂત કલ્યાણ અંતર્ગત જિલ્લામાં આજે મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર અને કિસાન પરિવાર યોજનાના લોકાર્પણ કાર્યક્રમો યોજાયા. ખેડૂતોની આવક બમણી કરવાના લક્ષ્ય સાથે આજે મહેસાણા જિલ્લાના વિસનગર, ખેરાલુ અને બહુચરાજી ખાતે કાર્યક્રમ યોજાયા હતા. સાત પગલા ખેડૂત કલ્યાણના અંતર્ગત જિલ્લામાં આજે મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર અને કિસાન પરિવહન યોજનાના લોકાર્પણ કાર્યક્રમો યોજાયા. ખેડૂતની આવક બમણી કરવાના લક્ષ્ય સાથે આજે મહેસાણા જિલ્લાના વિસનગર, ખેરાલુ અને બેચરાજી ખાતે કાર્યક્રમ યોજાયા હતા. આજે આ કાર્યક્રમ વિસનગર એપીએમસી ખાતે યોજાયો હતો. આત્મનિર્ભર પેકેજ અન્વયે સાત પગલા કલ્યાણ અંતર્ગત જિલ્લાના લાભાર્થીઓને પાક સ્ટ્રક્ચર બનાવવા અને મીડિયમ સાઇઝ ગુડ્સ ગેરેજ વ્હીકલ ખરીદવા માટેની સહાય આપવાની નવી યોજનાઓ અંગેની જાણકારી આપવામાં આવી અને લાભાર્થી ખેડૂતોને યોજનાના મંજૂરી હુકમનું મહાનુભાવોના હસ્તે વિતરણ કરવામાં આવ્યું હતું. મહેસાણા જિલ્લામાં વિસનગર એપીએમસી ખાતે ત્રણ ક્લસ્ટર તાલુકા વિસનગર, મહેસાણા અને વિજાપુર ખેરાલુમાં પાર્ટી પ્લોટ ખાતે ખેરાલુ, વડનગર, ઊંઝા, સટલાસના બેચરાજી, ઉમિયાવાડી ખાતે બેચરાજી, જોટાણા, કોડી, મહેસાણા તાલુકાના પઢારિયા ગામમાં વીજળી પડતા આજથી 5 દિવસ પહેલાં 2 વ્યક્તિના મોત થયા હતા. વિજયભાઈ રૂપાણીની સંવેદનશીલ સરકારે ફક્ત 5 દિવસના ટૂંકાગાળામાં મૃત્યુ પામેલ ગરીબ મજૂરોના વારસદારોને આજે બંને વ્યક્તિને 4-4 લાખ આપી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. મૃત્યુ સહાયનો 4 લાખનો ચેક બંને લાભાર્થીને આપવામાં આવ્યો હતો. રાજ્યસભાના સાંસદ જુગલજી ઠાકોરના હસ્તે આપવામાં આવ્યા હતા. મરતા બંને યુવાનના પિતાશ્રીએ સરકારનો ખૂબ ખૂબ આભાર માન્યો હતો. ઉપરોક્ત કાર્યક્રમમાં રાજ્યસભાના સાંસદ જુગલજી ઠાકોર, વિજાપુરના ધારાસભ્ય રમણભાઈ પટેલ, વિસનગરના ધારાસભ્ય ઋષિકેશ પટેલ, મહેસાણા જિલ્લા કલેક્ટરે એચ.કે. પટેલ તથા જિલ્લા વિકાસ અધિકારી વાય.એમ. દક્ષિણી તથા વિસનગર મામલતદાર તાલુકા વિકાસ અધિકારી તથા જિલ્લાના ખેતીવાડી અધિકારી તથા વહીવટીતંત્ર હાજર રહ્યું હતું. અતુલ પટેલ, આજે વિસનગર મુકામે સાત પગલા ખેડૂત સંમેલનનું આયોજન કરવામાં આવ્યું, જેની અંદર સમગ્ર ખેડૂત ભાઈઓને અને બહેનોને, જે ખેડૂતો આવ્યા એ લોકોને અહીંયા ખેડૂત સહાય, કે જેની અંદર અતિવૃષ્ટિ વરસાદ થયો હોય કે કોઈક જગ્યાએ દુકાળ પડ્યો હોય કે કોઈક જગ્યાએ કોઈકને કોઈક રીતે કોઈકને પશુઓ માટેની કે અન્ય જે કહેવાય કે ગોડાઉન માટેની લોન માટેના ચેકો વિતરણ થયા, સાથે સાથે એક સુંદર કાર્ય એવું થયું કે જે સંવેદનશીલ વિજયભાઈ રૂપાણી સરકાર અને નીતિનભાઈની સરકારની અંદર આજે ભારતીય જનતા પાર્ટી અને જે રીતે કામ કરી રહ્યા છે એની અંદર વીજળી પડવાથી આજે પઢારિયા ગામે 2 વ્યક્તિઓનું મૃત્યુ થયું છે, એની સહાય રૂપે રાજ્ય સરકાર દ્વારા 4-4 લાખ રૂપિયાના 2 ચેકો આપવામાં આવ્યા અને આ જે સંવેદનશીલ સરકાર જે રીતે એના સહયોગ આપ્યો, ખરેખર એક ઉમદું કાર્ય કર્યું છે. આ કાર્યક્રમની અંદર અમારી સાથે આ જ વિસ્તારના લોકલાડીના લોકપ્રિય ધારાસભ્ય ઋષિકેશભાઈ પટેલ સાહેબ અને બાજુના ધારાસભ્ય વિજાપુરના એવા માન્ય રમણભાઈ પટેલ સાહેબ અને સરકારી તંત્ર અને કૃષિના અધિકારીઓ રહી અને સુંદર કાર્યક્રમમાં ખૂબ સુંદર કાર્યક્રમ થયો. મહેસાણા અને વિજાપુરના ખેડૂતોના લાભાર્થી અને આદરણીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ અને આદરણીય ઉપમુખ્યમંત્રીભાઈ નીતિનભાઈ સાહેબની સરકારમાં જે નવીન 7 પ્રકારની યોજનાઓ ખેડૂતો માટે મૂકી છે તેની સમજ અને સાથે સાથે એની સહાયના જે ચેકો અને જે પત્રો વિતરણનો જે આજનો કાર્યક્રમ હતો એ સુંદર રીતે સંપન્ન થયો છે અને 7 પ્રકારના એટલે કે ખેડૂતોને અનાવૃષ્ટિ હોય, અતિવૃષ્ટિ હોય કે વાવાઝોડું હોય, એના પાકના સંગ્રહ માટે હોય, એને પોતાનો પાક લઈ જઈ અને બજારમાં વેચવાનો હોય, ગાયો ખાતર બનાવવાનો વિષય હોય, ગાય દ્વારા ખેતી કરવાનો વિષય હોય, આ બધા વિષયો લઈ અને રાજ્ય સરકાર એમાં સહભાગી થઈ રહી છે અને રાજ્ય સરકારને આ વિજયભાઈ રૂપાણી સાહેબે સમગ્ર 80 જગ્યાએ આ કાર્યક્રમ કરી અને સંદેશો આપ્યો છે કે ખેડૂતની પડખે સરકાર છે. ખૂબ સારો એવો વરસાદ ગુજરાતમાં થયો છે, તમામ ડેમો છલકાઈ ગયા છે અને એ ડેમોનું પાણી સિંચાઈમાં આવતા શિયાળામાં જે મળવાનું છે એના કારણે બમ્પર પાક આપણો ગુજરાતનો ખેડૂત પકવી શકે એના માટેનું નિર્માણ પણ થયું છે
અને આવતા સમયની અંદર મગફળીની ખરીદીનો વિષય અથવા તો ખેડૂતને જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં ટેકામાં ઊભા રહેવા માટે જે દૃઢ નિર્ધાર આદરણીય વિજયભાઈ અને નીતિનભાઈએ વ્યક્ત કર્યો છે એના માટે સમગ્ર ખેડૂત જગત અને સમગ્ર ગુજરાતના તમામે તમામ નાગરિકો આ વિકાસમાં સહભાગી થાય અને કોરોના જેવી મહામારીની અંદર વૈશ્વિક મહામારીની અંદર ગુજરાત અડીખમ ઊભું છે અને ગુજરાતની અંદર બહારથી આવતા લોકો અહીંથી જતા લોકો ખૂબ બધા હોય છે છતાં પણ કોરોનામાં જે નિયંત્રણ સરકાર રાખી રહી છે સાજા થવાનો દર પણ ખૂબ વધ્યો છે ઓછામાં ઓછા લોકો સંક્રમિત થાય એ રીતનું આખું જે આયોજન કર્યું છે એના માટે રાજ્ય સરકારે પણ એમાં આહ્વાન કર્યું છે કે લોકજાગૃતિ કેળવાય અને લોકજાગૃતિ થકી આ રોગમાં ઓછામાં ઓછા લોકો ભોગ બને એનું સુંદર આયોજન સરકારે કર્યું છે એ પણ વાત કરી છે આપ સૌએ અત્રે આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી અને ખેડૂતો માટેના કાર્યક્રમ અને ખેડૂતોની સહાય માટેની સીધા ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર ડીબીટી દ્વારા જે ખેડૂતોને સહાય મળતી થઈ ગઈ છે એના માટે આપ સૌ જાગૃત થઈ અને આપના આ ચેનલોના માધ્યમ થકી આપ સૌ આ વાત લોકો સુધી પહોંચાડો જેની પાસે પહોંચી નથી એ પણ આ માધ્યમ થકી